आ तो दृश्य थया सूरतना के ज्यां मोटा भागनी कचेरीओमां नियमोनुं पालन थतुं न जोवा मळ्युं। न्यूज 18 गुजरातीनी टीम आगळ वधी राजकोटमां पण आवी ज रीते रियालिटी चेक करवामां आव्युं। समग्र देशमां लॉकडाउन करवामां आव्युं, त्यारबाद अनलॉक 1मां सरकारी तेमज अन्य ऑफिस अने कामधंधा कार्यरत करवानी छूटछाट आपवामां आवी। सरकार द्वारा हेन्ड सेनेटाइजर, टेम्परेचर गन द्वारा तापमान मापवुं अने मास्क पहेरेला लोकोने ज प्रवेश आपवानी गाइडलाइन बहार पाड़ी छे। त्यारे न्यूज 18 गुजरातीनी टीम द्वारा अलग अलग शहेरोमां चेकिंग हाथ धरवामां आव्युं। सूरत बाद न्यूज 18 गुजरातीनी टीम राजकोट खाते पहोंची। राजकोटमां शहेरमां बहुमाळी भवन खाते अमारी टीम पहोंची, ज्यां विविध काम माटे दररोज हजारो लोको आवन जावन करे छे। त्यां कोरोनाने रोकवा माटे कोई पण जातनी व्यवस्था जोवा न मळी, मात्र ने मात्र लोकोना हाथ ज सेनेटाइज करवामां आवता हता। अहीं लोकोए मास्क पहेर्या छे के केम तेनुं चेकिंग नहोतुं करवामां आव्युं, साथे ज लोकोनुं तापमान मापवा माटे टेम्परेचर गननी पण कोई ज व्यवस्था नहोती। उल्टानुं ज्यारे सिक्योरिटी गार्डे न्यूज 18 गुजरातीना कैमेरा जोया, त्यारे गार्ड ફક્ત એટલા સમયગાળા દરમિયાન જ લોકોના હાથ સેનેટાઇઝિંગનું કામ કરવાનું શરૂ કર્યું। જેવા હાલ સુરતના જોવા મળ્યા તેવા જ હાલત રાજકોટમાં પણ જોવા મળ્યા, કારણ કે રાજકોટમાં માત્ર ને માત્ર હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા જોવા મળી। અહીં ટેમ્પરેચર ગન નથી, લોકો માસ્ક પહેરીને આવે છે કે કેમ તેની દરકાર લેવા માટે પણ કોઈ નથી, માસ્ક નથી પહેરેલું તેવા લોકોને રોકવા માટે પણ કોઈ નથી। આ એ કચેરી છે કે જ્યાં રોજના હજારો લોકો આવતા જતા હોય છે, હજારો લોકોના જીવને જોખમમાં મૂકીને અહીં કામકાજ કરવામાં આવી રહ્યું છે। જે રીતે તમામ સરકારી ઓફિસોમાં સેનેટાઇઝર અને જે ટેમ્પરેચર ગન રાખવામાં આવેલી હોય છે, પરંતુ અત્યારે આપણે રાજકોટના બહુમાળી ભવન ખાતે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીં આવી કોઈ પણ વ્યવસ્થા નથી। મીડિયાની ટીમ જોઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ બહાર આવ્યા હતા અને તેમણે સેનેટાઇઝર હાથમાં લીધું હતું, પરંતુ જ્યારે અમે આવ્યા ત્યારબાદ આ પ્રક્રિયા કરવામાં આવી છે। ટેમ્પરેચર ગન છે તે હજી પણ અહીં રાખવામાં નથી આવી। હજારો અરજદારો છે, અલગ અલગ જે બહુમાળી ભવન છે વિભાગોમાં આવતા હોય છે, ફક્ત રાજકોટ નહીં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના પણ અરજદારો છે તે અહીં આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલી ભીડભાડ છે, કેટલા અરજદારો આવી રહ્યા છે, પરંતુ કોઈ પણ જાતની વ્યવસ્થા પૂરતી છે તે અહીં રાખવામાં નથી આવી। અને જે રીતે વાત કરવામાં આવે તો જે પણ વ્યક્તિઓ છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય કે અન્ય વિસ્તારમાંથી આવતા હોય, સંક્રમિત કોરોના સંક્રમિત થઈ શકે છે તેની પૂરેપૂરી શક્યતાઓ છે। સરકાર દ્વારા ખુદ નિયમ કરવામાં આવ્યો છે, પરંતુ સરકારી કચેરી છે, બહુમાળી ભવન છે કે ત્યાં અલગ અલગ વિભાગો આવેલા છે, ત્યાં અરજદારો જ્યારે આવતા હોય છે ત્યારે તેમને કોઈ પણ જે છે સેનેટાઇઝ કરવામાં નથી આવતા, હેન્ડ સેનેટાઇઝ કરવામાં નથી આવતા, ટેમ્પરેચર ગનથી માપવામાં નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક જે સરકાર એક તરફ આદેશ કરી રહી છે ત્યારે ખુદ સરકારી કચેરીઓમાં આ મુજબની વ્યવસ્થાઓ નથી આવતી, તે ખૂબ ગંભીર બાબત છે તે ગણી શકાય છે। કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાળીયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ જ રીતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શહેરની જિલ્લા પંચાયત ઓફિસની પણ મુલાકાત લીધી, અહીં પણ કોરોનાની ગાઈડલાઈનના અનુસાર કોઈ જાતની વ્યવસ્થા જોવા ન મળી। લોકડાઉનની શરૂઆતમાં જિલ્લા પંચાયતના ગેટની બહાર આરોગ્યની ટીમને રાખવામાં આવી હતી, પરંતુ અનલોક 1 બાદ અહીં કોઈ જ ટીમ જોવા નથી મળતી, સાથે જ સેનેટાઇઝર અને ટેમ્પરેચર ગનની પણ વ્યવસ્થા ન જોવા મળી, જે સૌથી વધારે જરૂરી છે આ સમયગાળામાં કે કચેરીમાં પ્રવેશતા લોકોનું ટેમ્પરેચર માપવામાં આવે, તેમને સેનેટાઇઝ કરવામાં આવે, તે જ વ્યવસ્થાનો અહીં અભાવ જોવા મળ્યો। લોકડાઉનના સમયગાળામાં અહીં આરોગ્યની એક ટીમને પણ બહાર રાખવામાં આવતી હતી, પરંતુ જેવું અનલોક કરવામાં આવ્યું કે આરોગ્યની ટીમ પણ અહીં દેખા નથી દઈ રહી, કોઈ જ જોવા ન મળ્યું। અહીં લોકો મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે, લોકો કામ કરવા માટે અહીં આવતા હોય છે, પરંતુ તમામ લોકો પોતાને જોખમમાં મૂકીને અહીં કામ કરી રહ્યા છે। થોડી ઘણી સજાગતાનો અભાવ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। ગાઈડલાઈનના કડક અમલવારી સાથે જ અનલોકનો તબક્કો આ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે। બચવા માટે જે નિયમોનું રિયાલિટી ચેક કરવા માટે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રાજકોટના જે જિલ્લા પંચાયત ઓફિસ ખાતે પહોંચી ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે ટેબલ રાખવામાં આવ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું, કે અહીં બે આરોગ્ય કર્મચારીઓ પણ અત્યાર સુધી બેસાડવામાં આવતા હતા, પરંતુ હવેથી આ બેસાડવામાં નથી આવતા। જે પણ લોકોએ આવતા હતા તેમનું
આરોગ્ય તપાસ એટલે કે થર્મલ ગનથી તેમનું જે તાપમાન માપવામાં આવતું હતું તેમને હેન્ડ સેનેટાઈઝ કરવામાં આવતા હતા, પરંતુ હવે આ કોઈ સુવિધા અહીં રાખવામાં નથી, ફક્ત ટેબલ પડેલા છે, કર્મચારીઓ નથી. આપણે જે અંદર જઈ રહીએ છીએ જે રીતે અહીં પણ કોઈ વ્યવસ્થા નથી, ફરજિયાત માસ્કનું પૂછવાવાળા લોકો જે બેસાડવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ છે તે પણ કોઈ પૂછવાળું નથી, એટલે ક્યાંક ને ક્યાંક આ જે તમામ જે વસ્તુઓ છે જે તમામ નિયમો છે તેનું પાલન અહીં નથી થતું. જે રીતના સરકાર દ્વારા જ કહેવામાં આવ્યું છે કે તમામ જે આવતા લોકો છે તેના હેન્ડ સેનેટાઈઝ કરવામાં આવે, તેનું ટેમ્પરેચર માપવામાં આવે, માસ્ક ફરજિયાત પહેરવામાં આવે, પરંતુ આવી કોઈ જે નિયમો છે તેની તપાસ છે જિલ્લા પંચાયતના એન્ટ્રી ગેટ ઉપર નથી થઈ રહી. કેમેરા પર્સનનું લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટની કલેક્ટર કચેરી ખાતે રિયાલિટી ચેક કરતા અહીં બધું જ બરાબર જોવા મળી રહ્યું હતું. અહીં થર્મલ ગન દ્વારા અરજદારો અને ઓફિસ સ્ટાફના લોકોના તાપમાનની ચકાસણી કરવામાં આવતી હતી, સાથે સેનેટાઈઝર દ્વારા લોકોના હાથ પણ સેનેટાઈઝ કરવામાં આવતા હતા, અને જે પણ અરજદારો માસ્ક વગર જિલ્લા કલેક્ટરની ઓફિસ આવતા તેમને માસ્ક પહેરવાની સૂચના પણ આપવામાં આવતી હતી. કલેક્ટર કચેરીની અંદર પૂરતી વ્યવસ્થા જોવા મળી, તકેદારી રાખવામાં આવી રહી છે, લોકોના હાથને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે, લોકો જેવા અંદર પ્રવેશે કે ટેમ્પરેચર ગનથી તેમના તાપમાન પણ માપવામાં આવી રહ્યા છે. પૂરેપૂરી વ્યવસ્થાની વચ્ચે કલેક્ટર કચેરીની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું છે. તો જોઈ શકાય છે દ્રશ્યોમાં કલેક્ટર કચેરીની બહાર જે સિક્યોરિટી ગાર્ડ્સ ઉભેલા છે તેમની પાસે ટેમ્પરેચર ગન છે, સેનેટાઈઝર લઈને તેઓ પોતાના હાથમાં ઉભા છે. જેટલા પણ અરજદારો અહીં આવે છે તે તમામને સેનેટાઈઝર આપ્યા બાદ તેમને અંદર જવા દેવામાં આવે છે, તેમના ટેમ્પરેચરનું પણ માપન કરવામાં આવે છે. સાથે સાથે જેટલા પણ લોકો અહીં આવે તેમને માસ્ક અવશ્ય પહેરવાની સૂચના અપાય છે. માસ્ક પહેર્યા વગર દેખાતા લોકોને માસ્ક પહેરી લેવાની સૂચના આપવામાં આવે છે. તો લોકોમાં પણ અહીં સજાગતા જોવા મળી રહી છે, સોશિયલ ડિસ્ટન્સનું પણ અહીં અમલ કરવામાં આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રીતે રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી સંક્રમિતથી બચવા માટે જે અલગ અલગ નિયમો બનાવ્યા છે, ખાસ કરીને તમામ જે સરકારી ઓફિસો છે તેની બહાર અરજદારો જે આવે છે, જે લોકો આવે છે તેને ક્યાંક ને ક્યાંક સેનેટાઈઝ કરવામાં આવે છે, અને ખાસ કરીને ફરજિયાત માસ્ક જે હોય છે તેમને જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે, થર્મલ જે ગન રાખવામાં આવે છે તેનાથી તાપમાન માપવામાં આવે છે. તમામ જે અરજદારો છે તેની ક્યાંક ને ક્યાંક આ રીતે પ્રક્રિયા બાદ જ જે ઓફિસમાં છે એન્ટ્રી આપવામાં આવે છે, અને જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તમામ જે અરજદારો હોય છે અથવા અધિકારી હોય છે આ તમામને આ જ પ્રક્રિયા એટલે કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને ખાસ કરી અને તેમનું તાપમાન માપવામાં આવતું હોય છે. જો ઊંચું તાપમાન હોય તો તેમને અંદર પ્રવેશ નથી આપવામાં આવતો. કલેક્ટર કચેરી ખાતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કર્યો ત્યારે આ મુજબ છે તમામ પ્રક્રિયાઓ થતી હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.